આગળ વાત કરીએ તો આવતીકાલે પાસની કોર કમિટીની બેઠક મળશે, જેમાં અનામત મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં અનામતને લઈને કોંગ્રેસને સમર્થન આપવું કે નહીં તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સરકાસણ ફાર્મ ખાતે પાસની બેઠક યોજાશે, જેમાં હાર્દિક પટેલ પણ હાજર રહેશે. મહત્વનું છે કે કોંગ્રેસ સાથે થોડા દિવસ અગાઉ જ અનામતને લઈને બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ સમક્ષ પાસે અનામતની ફોર્મ્યુલાની માંગણી રજૂ કરી હતી. જો કે હવે કોંગ્રેસને સમર્થન આપવું કે કેમ તે અંગેનું સ્ટેન્ડ તો આગામી દિવસોમાં જ ક્લિયર થશે. આ મુદ્દે સંવાદદાતા યશ કંસાર આ ફોન લાઇન પર જોડાઈ ગયા છે. જી યશ, આવતીકાલે પાસની કોર કમિટીની બેઠક મળવા જઈ રહી છે, કયા મુદ્દે તેઓ ચર્ચા કરશે, કોણ કોણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે? જી ચોક્કસ, જો આપણે વાત કરીએ તો થોડા દિવસો પહેલા જ કોંગ્રેસ અને પાસની કોર કમિટી વચ્ચે બેઠક થઈ હતી, જેમાં કોંગ્રેસ દ્વારા પાસને અમુક ફોર્મ્યુલા આપવામાં આવ્યા હતા. કઈ રીતે કોંગ્રેસ પાસને જે પાટીદારો છે તેને અનામત આપશે, જેને લઈ આવતીકાલે સરઘર્ષણ ખાતે દિનેશ બામણીઓનું જે ફાર્મ હાઉસ છે ત્યાં મીટિંગ રાખવામાં આવી છે, જેમાં હાર્દિક પટેલ સહિતના કોર કમિટીના નેતાઓ આગેવાનો પાટીદારો હાજર રહેશે અને તે લોકો જે કોંગ્રેસ દ્વારા જે ફોર્મ્યુલા આપવામાં આવ્યો છે તેના ઉપર ચર્ચા કરશે અને ત્યારબાદ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. જયારે જો આપણે વાત કરીએ તો સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ જે છે તે જાતિ આધારિત અનામત પાટીદારોને જાતિ આધારિત અનામત નહીં આપે, પરંતુ જરૂરિયાત આધારિત જે છે અનામત તે આપશે, જેમાં બંધારણીય રીતે એવી રીતે અનામત આપવામાં આવશે કે પાટીદારોને જે જરૂર હોય એ પ્રમાણે પહેલા સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ પાટીદારોને કોંગ્રેસ અનામત આપે તેવી હાલ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. જી જી યશ, સમગ્ર માહિતી બદલ આભાર.